નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. આજે ચૈત્ર સુદ એકમ ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, જ્યારે ગુડી પડવાના પર્વની પણ ઉજવણી કરાઈ. ભરૂચમાં વસતા દાઉદી વોહરા સમાજ દ્વારા રમઝાન ઈદના પર્વની ઉજવણી, એકમેકને ઈદના પર્વની શુભકામના પાઠવાઈ. ભરૂચ બેઠક પર આદિવાસી મતોનું ત્રિભાજન, ભારતીય આદિવાસી પાર્ટીમાંથી દિલીપ વસાવા ચૂંટણી લડશે. આદિવાસી પટ્ટી ઉપર ત્રણ પક્ષોના વસાવા ઉમેદવારો વચ્ચે જામશે રસાકસી. લોકસભાની ચૂંટણીને લઈને નર્મદા જિલ્લાના 4655 વ્યક્તિ સામે અટકાયતી પગલાં, જિલ્લામાં 276 હથિયારો તેના પરવાનેદારો પાસેથી જમા લેવાયા. આંતરરાજ્ય અને આંતર જિલ્લાની 19 સરહદી ચેકપોસ્ટ કાર્યરત. જન્મીમાં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે. જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં ચૈત્રી નવરાત્રીનું અનેરું મહાત્મય દર્શાવવામાં આવ્યું છે. ચૈત્રી નવરાત્રીના પ્રારંભ સાથે જ મંદિરોમાં ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કહેવાય છે કે આજના દિવસથી જ બ્રહ્માજીએ સૃષ્ટિના સર્જનની શરૂઆત કરી હતી, તો ભગવાન રામનો રાજ્યાભિષેક પણ આ જ દિવસે થયો હતો. ત્યારે ધાર્મિક દ્રષ્ટિએ આજના દિવસનું મહત્વ બેવડાઈ જાય છે. ત્યારે ઓસારા ગામમાં આવેલ વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ખાતે માઈ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને નવરાત્રીના 9 દિવસ ભક્તો માતાજીની ભક્તિમાં લીન બનશે. અંકલેશ્વરમાં મહારાષ્ટ્રીયન પરિવારોએ ગુડી પડવાની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી. અંકલેશ્વરમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા નૂતન વર્ષના પ્રારંભે ગુડી પડવાના પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. મહારાષ્ટ્રીયન સમાજના મહત્વના પર્વ ગુડી પડવાની અંકલેશ્વરમાં ઉજવણી કરવામાં આવતા મરાડી સમાજ દ્વારા ગુડીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામે વાલીનો વધ કરી મેળવેલ વિજયની લોકો ધ્વજારૂપી ઉજવણી કરી હતી. ત્યારથી આ ઉત્સવ મનાવવામાં આવે છે. મહારાષ્ટ્રીયન સમાજનું આજથી નવું વર્ષ શરૂ થાય છે. ધંધા રોજગાર ક્ષેત્રે અત્રે ઠરીઠામ થયેલા અનેક મહારાષ્ટ્રીયન પરિવારો અંકલેશ્વરમાં ભક્તિભાવપૂર્વક ગુડી પડવાના પર્વની પરંપરાગત ઉજવણી કરી હતી. સબકો પહેલે તો ગુડી પાડવા કી બહોત બહોત શુભકામનાએ. ગુડી પાડવા એક મહારાષ્ટ્ર કા બહોત હી બડા ઓર બહોત હી અચ્છા ત્યોહાર હૈ. નવ વર્ષ કી શુભકામનાએ. આજ મેં ગુડી પાડવા કા મહત્વ બતાઉંગી. ગુડી પાડવા, ગુડી કા અર્થ હોતા હૈ વિજય પતાકા, ઓર પાડવા કા અર્થ હોતા હૈ પ્રતિપદા તિથિ સે, યાનિ કે ચૈત્ર માસ શુક્લ પક્ષ તિથિ પ્રતિપદા તિથિ યાની ગુડી પાડવા. આજ કા પાવન અવસરે ગુડી પાડવા, જિસ દિન બ્રહ્માજીને સૃષ્ટિ કી ઉત્પત્તિ કી થી ઓર ઇસી દિન શ્રી રામચંદ્રજી રાવણ કા વધ કરકે અયોધ્યા આયે થે ઓર ઇસીલિયે સબ લોગોને ગુડી ઉભાર કર ઉનકા સ્વાગત કિયા થા ઓર આજ ઇસે ચૈત્ર નવરાત્ર કી ભી શરૂઆત હોતી હૈ. ભરૂચમાં વસતા દાઉદી વોહરા સમાજ દ્વારા આજ રોજ રમઝાન ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સમાજના સભ્યોએ એકમેકને ઈદના પર્વની શુભકામના પાઠવી હતી. ભરૂચમાં વસતા દાઉદી વોહરા સમાજના સભ્યોએ ઈદના પર્વની આજે ઉજવણી કરી હતી. દાઉદી વોહરા સમાજના ચાંદના આધારે નહીં પરંતુ 30 દિવસના રોઝા બાદ ઈદ મનાવે છે. આજ રોજ ઈદના પર્વ નિમિત્તે ભરૂચના વોરવાડ વિસ્તારમાં મેળાનું આયોજન કરાયું હતું, જેમાં વોહરા સમાજના સભ્યોએ મહાલવાની મજા માણી એકમેકને ઈદના પર્વની શુભકામના પાઠવી હતી, તો ઈદની વિશેષ નમાઝ પણ અદા કરવામાં આવી હતી. આજ રોજ અમારા ઈદના 30 દિવસ ઈબાદતના 30 દિવસ પૂર્ણ થતાં આજે ઈદનો ખુશીનો પ્રસંગ અમે ઉજવીએ છીએ. આ ખુશીના પ્રસંગે પૂરા આલમમાં, પૂરા દુનિયાના દાઉદી વોહરા સમાજના લોકોને અમે આજે ઈદની મુબારકબાદી આપીએ છીએ અને આવતા દિવસોમાં અમારા મુસ્લિમ ભાઈઓની બી ઈદો આવે છે, એ ઈદના પ્રસંગે પણ અમે મુસ્લિમ બિરાદરોને પણ ઈદની મુબારકબાદી આપીએ છીએ. અને આ સિવાય
અનેક દેશોમાં અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ છે, તો આ ઈદના મોકા પર આપણે દુઆ કરીએ કે ત્યાં બી શાંતિ થાય અને લોકો સલામતી અને શાંતિથી રહે એવી આજની ઈદની મુબારકબાદી. ભરૂચ લોકસભાની બેઠક પર ભારતીય આદિવાસી પાર્ટીમાંથી છોટુ વસાવાની તેમના પુત્ર દિલીપ વસાવાના નામની જાહેરાત કરતા જ રાજકીય માહોલ ગરમાયો છે. ભરૂચની લોકસભા બેઠક પર હવે ત્રિપાંખીયો જંગ ખેલવાનો નિશ્ચિત બની ગયો છે. એક તરફ ભાજપના 6 ટર્મથી ચૂંટાઈ આવતા મજબૂત નેતા મનસુખ વસાવાને 7મી વખત ટિકિટ આપી જીતની આશા સેવી રહ્યા છે, જ્યારે બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના યુવા નેતા અને દેદિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાનમાં ઉતરી લોકો સંપર્ક કરી પોતાની પકડ મજબૂત બનાવી રહ્યા છે. ત્યારે ભરૂચના ઝઘડિયા અને આદિવાસીઓના મસીહા પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ થોડા દિવસો પહેલા જ વાસણા ખાતે બેઠક ગોઠવી પોતાના પુત્ર દિલીપ વસાવાની ભારતીય આદિવાસી પાર્ટીમાં સહરક્ષક બન્યા હતા. ત્યારબાદ તેઓએ થોડા દિવસોમાં જ લોકસભા બેઠક પર પોતાના ઉમેદવારો ઉતારવાની વાત કરી હતી. જ્યારે આજ રોજ છોટુભાઈ વસાવાએ ભરૂચ લોકસભાની બેઠક પર તેના પુત્ર દિલીપ વસાવાના નામની જાહેરાત કરતા જ રાજકીય માહોલ ગરમાયો છે. છોટુ વસાવાએ એક વિડીયો વાયરલ કરી દિલીપ વસાવાના ઉમેદવારની જાહેરાત કરી છે. દેશમાં જે લોકસભાની સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે 2024ની અંદર, તો ગુજરાતની પણ જે સીટો છે લોકસભાની એ લડાવવા માટે અમે અમારી કમિટી બોલાવીને નક્કી કર્યું છે. એના ભાગરૂપે હું આ પાર્ટી બાપ પાર્ટી છે એનો સંરક્ષક છું, અને એ કમિટીએ જે નિર્ણય લીધો છે એ નિર્ણય આજે હું અહીંયા આગળ રજૂ કરું છું કે ભરૂચની જે લોકસભાની બેઠક જે બહુ જ ચર્ચામાં છે, બધા જ લોકોને બધી જ પાર્ટીઓને રસ અહીં બહુ જામી ગયો છે, તો અમે બાપ પાર્ટી તરફથી પણ અમારો પ્રત્યાશી અમે ઉતારવાના છે. ના, એનું નામ છે દિલીપભાઈ છોટુભાઈ વસાવા. અમે એ ફોર્મ ભરાવવાના છે ને એ દ્વારા આદિવાસીઓની જે સમસ્યા છે ગુજરાતની અંદર અને દેશની અંદર, એ સમસ્યા હલ કરવા માટે અમે વર્ષોથી પ્રયાસ કરીએ છીએ. આજે પણ અમે બાપ પાર્ટી બનાવીને આ પ્રયાસ અમારો ચાલુ રાખવાના છે, ને એના ભાગરૂપે ગુજરાતમાં ઘણી જે સીટો છે એના પર અમે પ્રત્યાશી મૂકવાના છે. ને ભરૂચની અંદર આજે હું જાહેરાત કરું છું દિલીપભાઈ છોટુભાઈ વસાવા એ અમારા પ્રત્યાશી રહેશે, અને આ સામાન્ય ચૂંટણી લડીને અમારા પર જે અત્યાચારો થાય છે આદિવાસીઓ પર, જે અમે દેશના માલિક છીએ, જંગલોના માલિક છીએ, આજે સરકાર દ્વારા ઘણી સરકારો બની છે ને એ અમારા પર હમલા ચાલુ રાખેલા છે, એનો વિરોધ કરવા માટે અમે આ પાર્ટી બનાવી છે, ને પાર્ટી દ્વારા અમે અમારી લડત આપશું. અમારા જે હક અધિકાર છે, જે સંવિધાનિક અધિકાર છે, એને લેવા માટે અમે આ ચૂંટણી દ્વારા પ્રયાસો કરશું, અમારો અવાજ બુલંદ કરશું. આજરોજ ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક માનનીય શ્રી છોટુભાઈ વસાવા સાહેબે મને બાપ પાર્ટીના કાર્યકરોની સર્વસંમતિથી ભારત આદિવાસી પાર્ટીના ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરેલ છે, એ બદલ હું પક્ષનો આભારી છું. સમગ્ર ભરૂચ લોકસભાના મતદારોનો આભારી છું, અને એસસી એસટી ઓબીસી અને માઇનોરિટીના જે પ્રશ્નો છે એ પ્રશ્નો માટે હું હંમેશા લડીશ, અને આદિવાસીઓના હક અને અધિકારની જે વાતો છે એ આદિવાસીઓના હક અને અધિકારની વાતોને આગળ લઈ જઈશ, અને ગામડે ગામડે જઈ અને ગ્રામ સભાઓ બનાવી અને જે આજ દિન લોકો સુધી જે વાત પહોંચી નથી એ વાતને આગળ લઈ જવાનું કાર્ય કરીશું, અને આ દેશમાં અને રાજ્યમાં જે શિક્ષણનું સ્તર અને આરોગ્યનું સ્તર જે લથડી ગયું છે એને સંપૂર્ણ સુધારવાનું કાર્ય કરીશું. જય જવાહર, જય આદિવાસી. લોકસભાની ચૂંટણીને પગલે નર્મદા જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા લેવામાં આવી રહેલા તકેદારીના પગલાને પરિણામે અત્યાર સુધીમાં 4655 વ્યક્તિ સામે અટકાયતી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબી દ્વારા મતદારો કોઈ પણ ભય વિના બંધારણીય અધિકારોનો ઉપયોગ કરી શકે એ માટે આગોતરા પગલા લઈ સજ્જડ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. હથિયારબંધી અમલમાં મુકાયા બાદ અત્યાર સુધીમાં જિલ્લામાં 276 હથિયારો તેના પરવાનેદાર પાસેથી જમા લેવામાં આવ્યા છે.
ચૂંટણી અને તે પૂર્વેના કાર્યક્રમોમાં કોઈ વિખવાદ ના ઉભો કરે એવા હેતુથી સમગ્ર જિલ્લામાં કુલ 4655 વ્યક્તિ સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. તે ઉપરાંત કુલ 343 વ્યક્તિને બિનજામીનપાત્ર વોરંટની બજવણી કરવામાં આવી છે. નર્મદા જિલ્લા પોલીસ દ્વારા નાકાબંધી દ્વારા રૂપિયા 4.35 લાખની કિંમતનો દારૂ પકડી પાડ્યો છે. જિલ્લામાં 6 ફ્લાઇંગ સ્કવોડ, આંતરરાજ્ય સરહદી 6 અને આંતર જિલ્લાની 13 મળી કુલ 19 ચેકપોસ્ટ કાર્યરત છે, જે શંકાસ્પદ આવગમન ઉપર નજર રાખી રહી છે. ભરૂચના વેજલપુર વિસ્તારમાં વૃદ્ધને ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટના બની હતી, જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોએ જવાબદારો સામે હત્યા અંગેનો ગુનો નોંધવાની માંગ સાથે પોલીસ મથકે હોબાળો મચાવ્યો હતો. ભરૂચના વેજલપુર પરસીવાડ વિસ્તારમાં ગત તારીખ 19મીના રોજ મારામારીની ઘટના બની હતી, જેમાં 67 વર્ષીય વૃદ્ધ કાંતિભાઈ મિસ્ત્રીને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ બનાવમાં સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા. ઘટનામાં વૃદ્ધને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે પ્રથમ ભરૂચ સિવિલ હોસ્પિટલ, ત્યારબાદ સેવાશ્રમ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ત્યારે ગત રાત્રિએ મૃતકના સંબંધીઓ અને પરિવારજનોએ બી ડિવિઝન પોલીસ મથક ખાતે હોબાળો મચાવ્યો હતો. આ અંગે પરિવારજનોના જણાવ્યા અનુસાર શૈલેષ મિસ્ત્રી, અમીશ મિસ્ત્રી અને લક્ષ્મી મિસ્ત્રીએ ભેગા મળીને વૃદ્ધને ઢોર માર માર્યો હતો, જેમાં વૃદ્ધનું મોત નિપજ્યું. આથી જવાબદારો સામે હત્યા અંગેની કલમનો ઉમેરો કરવાની માંગ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પતિ પત્નીના ઝઘડામાં પત્નીના 2 ભાઈઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યો છે. આજે 19 ફેબ્રુઆરીએ મારા પપ્પા અમારી સામેવાળા જોડે મગજમારી થઈ, તો મગજમારી તો થઈ પણ એ સામેથી આવીને મારા પપ્પાને એવો સપાટો માર્યો કે મારા પપ્પાને પહેલાં તો દિવાલમાં માથા અફાડ્યા, દિવાલમાં માથા અફાડી અને પછી તો પાછો નિસહન થયું તો નીચે સામેથી ઈંટ મારી, ઈંટ મારીને ફાડી નાખ્યું મારા પપ્પાનું માથું. એ બી નહીં એને સહન થયું તો નીચે બોડી પડી તો એમાં બી એ સપાટા મારે, એમાં બી સપાટા મારે ને મારી પાસે બધું પ્રૂફ છે. પોલીસે કશી કાર્યવાહી નથી કરી કરી હોતા આજે આવી રીતના હતા મેં આજે હતા અમે આવી રીતના અમને તો ગોલ ગોલ ફેરવતા છે, કશું નથી કર્યું પોલીસે બી કશું નથી કર્યું. જય પૈસા હોય ને તઈએ જ જાય. ધારાસભ્ય બે અમારા કઈ મિસ્ત્રી છે પણ કઈ કામના નથી. ધારાસભ્ય જોઈને ગયા રસ્તા પર તો કેમ મિસ્ત્રી ધારાસભ્ય આથી રહીને ગયા તો તમે શું કામ આવી ઊભા રહ્યા એવું નહોતું પૂછ્યું અમને. ઊભા નથી રહ્યા કેમ તમારો ફરજ નથી ધારાસભ્ય? તમે બીજા બી હટે કોઈ બીજું બી તો આવજો અમારી ભેગા હટે પણ આ તો જોઈને જતા રહ્યા એવું થોડી ચાલે. કઈ કઈક ને કઈક તો પગલું ભરીશ. હું તો 5 લીટર કેરોસીન ની ડબ્બી લાવીને પોલીસ વાળાની સામે હરગી જઈશ. બસ ખાલી અમને એટલી અમને એટલી જ જોઈએ છે માંગ કે અમને નિર્ણય જોઈએ છે, ન્યાય જોઈએ છે ને 302 ની કલમ લાગવી જોઈએ તો ને ટોણે, બીજું કશું નહીં. મર્ડર કેસ થઈ ગયો છે કેમ કે મારા ફાધર રહ્યો નથી, ત્યારે બીજી તરફ મુસ્લિમ સમુદાયના પવિત્ર એવા રમઝાન માસ શરૂ છે, જેમાં મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા વહેલી સવારે શહેરી કરવામાં આવે છે અને ત્યારબાદ દિવસ દરમિયાન ભૂખ્યા અને તરસ્યા રહી સમી સાંજે ઇફતારી સાથે રોજાની પૂર્ણાહુતિ કરવામાં આવતી હોય છે. ત્યારે આવા આકરા તાપ વચ્ચે વડીલો અને જુવાનિયાઓ તો રોજા રાખી શકતા હોય છે, પરંતુ બાળકો માટે તે કઠિન હોય છે. ત્યારે અંકલેશ્વરના ભાગ્યોદય સોસાયટીમાં રહેતી 6 વર્ષીય અલીના અફઝલ ચોકસીએ મહિના દરમિયાન રોજા રાખી અલ્લાહની ઇબાદત કરી હતી. દેશ દુનિયામાં શાંતિ અને ભાઈચારો કાયમ રહે તે માટે વિશેષ દુઆઓ પણ કરી હતી. જ્યારે ભરૂચના બાવા રેહાન વિસ્તારમાં રહેતા ફિરોજ વોહરા અને સબાના બિન વોહરાની 7 વર્ષીય દીકરી સારા વોહરાએ માત્ર 7 વર્ષની ઉંમરમાં રમઝાન માસ દરમિયાન રોજા રાખી અલ્લાહની ઇબાદત કરી હતી અને શાંતિની અપીલ કરી હતી અને દેશના હિત માટે દુઆઓ કરી હતી. ભરૂચ મુજમેલ પાર્કમાં રહેતા 11 વર્ષીય સૈયદ અમાન અલી અસદએ રમઝાન માસના 1 મહિના રોજા પૂર્ણ કરી અલ્લાહની બંદગી ગુજારી સાથે સાથે દેશમાં અમન અને શાંતિ કાયમ રહે અને હિન્દુ મુસ્લિમ સંપ્રદાયના લોકો હળીમળીને રહે એ માટે વિશેષ દુઆ ગુજારી હતી. ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલ એક્સિસ બેંકના આઉટસોર્સિંગના કર્મચારીએ પડતર માંગણીઓને લઈ હડતાળ ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. દેશભરમાં ખાનગી બેંકના 4થા વર્ગના કર્મચારીઓ પગાર વધારાની માંગ સાથે હડતાળ ઉપર ઉતર્યા છે. ત્યારે ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલ એક્સિસ બેંક ખાતે રાષ્ટ્રીય કર્મચારી સેનાના દીપક સોલંકીની આગેવાનીમાં આઉટસોર્સિંગના કર્મચારીઓએ પડતર માંગણીઓને લઈ હડતાળ ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો અને વહેલી તકે બેંકનું મેનેજમેન્ટ યોગ્ય પગલાં લઈ કર્મચારીઓને પગાર વધારા સહિતના લાભો આપે તેવી માંગ કરવામાં આવી છે અને જો પડતર માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો હડતાળ ચાલુ રાખવા સહિત પરિવારના સભ્યો સાથે ધરણા પ્રદર્શનની ચીમકી પણ ઉચ્ચારી હતી.
જો હમસે ટકરાયેગા મિટી મે મિલ જાયેગા. અમે એક્સિસ બેંક ગુજરાતની અંદર કામ કરતા આઉટસોર્સિંગ કર્મચારી છે. ડેટા એન્ટ્રી છે, હાઉસકીપિંગ બોય છે અને ઓફિસ બોય છે. આ તમામ વર્કરો છેલ્લા એક્સિસ બેંકની અંદર 20-25 વર્ષથી કામ કરી રહ્યા છે. છેલ્લા 7 વર્ષથી બેંક સામે અમે અમારા પગાર ધોરણની માંગણીઓ કરી રહ્યા છે કે 7 વર્ષથી એ લોકો કોઈ જ પ્રકારેનું ઇન્ક્રીમેન્ટ કરેલું નથી. કેમ કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ જે DA અને બેઝિક જે મૂળ છે કહેવાનું, મતલબ દર 6 મહિને મોંઘવાળી ભથ્થું વધારવાનું હોય છે, એ મોંઘવાળી ભથ્થું પણ આ નફટ મેનેજમેન્ટ પોતાનો ગુમરા કરી, પોતાનો અભિમાન કરીને આ તમામ કામદારોનું શોષણ કરી રહી છે. અને એ લોકોના પગાર વધારાની અંદર છેલ્લા 7 વર્ષની અંદર કોઈ જ પ્રકારેનું ઇન્ક્રીમેન્ટ કર્યું નથી. બેંક દરેક નિયમોનો ઉલ્લંઘન કરી રહી છે. આના ઉપર ચોક્કસપણે બેંકે આનું એ કરવું પડશે કે આગળના દિવસોમાં આના માટે અમે ઉગ્ર આંદોલન માટે તૈયારીઓ સંપૂર્ણ છે અમારા માટે. બરસ ST ડેપો ખાતે ડ્રાઈવર, કન્ડક્ટર અને મિકેનિકલ સ્ટાફ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. ઉપાધ્યક્ષ વહીવટી સંચાલક ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના આદેશ અનુસાર ભરૂચ ST ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જિલ્લા પંચાયતના અર્બન હેલ્થ સેન્ટર ધોળીકુઈ દ્વારા સતત પ્રજાની સેવામાં ફરજ બજાવતા ડ્રાઈવર, કન્ડક્ટર અને મિકેનિકલ સ્ટાફ માટે ભરૂચ ST ડેપો ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેમાં 70 થી વધુ કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ભરૂચ DDO સાહેબ શ્રી તેમજ DHO સાહેબ શ્રીના સહયોગથી જિલ્લા પંચાયત અર્બન હેલ્થ સેન્ટર ધોળીકુઈ દ્વારા ભરૂચ ડેપો ખાતે આજરોજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં કર્મચારીઓ દ્વારા પણ ખૂબ જ સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. જે જોતા આજરોજ 70 થી વધુ કર્મચારીઓ સદભાવનો લાભ લેશે તેમ જણાય આવે છે. ચૈત્રી નવરાત્રી નિમિત્તે અંકલેશ્વરના જગત પાર્ક ખાતે રઘુવંશી મહાજન લોહાણા સમાજ દ્વારા લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું. દર વર્ષે ચૈત્ર માસમાં અંકલેશ્વરમાં વસતા રઘુવંશી મહાજન લોહાણા સમાજ દ્વારા સ્વાસ્થ્ય માટે ઉત્તમ ઔષધિ એવા લીમડાના રસનું જોગર્સ પાર્ક ખાતે મોર્નિંગ વોક કરવા આવતા લોકોને વિતરણ કરવામાં આવે છે, જેના ભાગરૂપે આ વર્ષે પણ રઘુવંશી મહાજન લોહાણા સમાજ દ્વારા ચૈત્રી નવરાત્રી નિમિત્તે લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે લીમડાના રસનું સેવન કરી લોકોએ લોહાણા સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં લોહાણા સમાજના આગેવાનો અને સમાજની બહેનો ઉપસ્થિત રહી હતી. રઘુવંશી લોહાણા સમાજ દ્વારા છેલ્લા 8-1 વર્ષ થયા દર વર્ષે ચૈત્રી નવરાત્રીના સમયે આ એક લીમડાના રસનું દર વર્ષે જોગર્સ પાર્કમાં જે રોજ સવારે 7 વાગ્યા સુધી આ લોકો રસપાન કરાવે છે અને અમે પણ રસ પીધો. દર વર્ષે આ GIDCના બધા લોકો રસ પીવા આવે છે અને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખે છે. વાલિયા ગ્રામ પંચાયત દ્વારા 15મા નાણા પંચની યોજનામાંથી શિવ દર્શન સોસાયટીમાં ગટર લાઈન અને પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી ચોમાસાની સિઝનમાં અન્ય ફળિયામાંથી આવતું વરસાદી પાણી ગટર કે અન્ય કોઈ વિકલ્પને અભાવે વાલિયા ગામની શિવ દર્શન સોસાયટીમાંથી નીકળતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા. સાથે સોસાયટીમાં પેવર બ્લોકના અભાવે પણ રહીશો યાતનાઓ વેઠી રહ્યા છે, જે અંગે 15મા નાણા પંચની યોજનામાંથી ગટર લાઈન માટે 10 લાખ અને પેવર બ્લોક માટે 2 લાખની ગ્રાન્ટ મંજૂર થતા આજ રોજ ડેપ્યુટી સરપંચ પૃથ્વીરાજસિંહ ગોહિલ અને તાલુકા પંચાયતના સભ્ય દમયંતીબેન વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં સોસાયટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ વાલિયા ગ્રામ પંચાયત દ્વારા 15મા નાણા પંચમાંથી ઘણા વર્ષોની માંગ હતી. શિવ દર્શન સોસાયટીમાં ઘણા વર્ષોથી કામથી વંચિત હતું, તેમાં ગટર લાઈન 15મા નાણા પંચમાંથી 10 લાખ રૂપિયાની મંજૂર કરવામાં આવેલ છે તથા 2 લાખ રૂપિયાના પ્યોર બ્લોકનું આજ રોજ શિવ દર્શન સોસાયટીના રહીશોની વચ્ચે રહીને તાલુકા પંચાયતના સદસ્ય શ્રી દમયંતીબેન અને સોસાયટીના રહીશો દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વાલિયા તાલુકાના પઠાર ગામના સરપંચને તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખે તમાચાવાળી કરી ધમકી આપતા પોલીસ મથકે અરજી રૂપે ફરિયાદ નોંધાઈ છે. વાલિયા તાલુકાના મોદલિયા ગામમાં રહેતા પ્રવીણ રૂપસિંહ વસાવા પઠાર ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સેવા આપે છે, જેઓ ગતરોજ સવારના અરસામાં બોર મોટર માટે મંજૂર થયેલ કામ માટે નવી વસાહતમાં બોર સાધનો લઈ બુધિયા વસાવાના ઘર પાસે નક્કી થયેલ સ્થળ ઉપર પહોંચ્યા હતા.
તે વેળા ફળિયામાં રહેતા અને વાલિયા તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ દિનેશ માધ્યા વસાવા સરપંચને જોઈને ઉશ્કેરાઈ જઈ અપશબ્દો ઉચ્ચારી, અમારા ફળિયામાં પાણીનો બોર કેમ કરવામાં આવ્યો છે, તને બોર કરવા દેવાનો નથી તેમ કહેતા સરપંચે ઉનાળામાં પાણીની તંગી ઊભી નહીં થાય અને પાણી ફળિયામાં મળી રહે તે માટે બોર મંજૂર થયેલ છે તેમ કહેતા જ ઉશ્કેરાયેલા તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખે પ્રવીણ વસાવાની ધીક્કા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મારામારી અંગે વાલિયા પોલીસ મથકે અરજી રૂપી ફરિયાદ નોંધાઈ છે. સરકારશ્રીની યોજનામાં આપણે બોર મોટર મંજૂર કરાવેલા છે અને લોકોને પાણીની વધારે તંગી પડે છે ઉનાળામાં, એના લીધે આપણે બોરની ગાડીઓ બોલાવી હતી ગઈકાલે, તો ત્યાં ગામના નજીક જ જતા દિનેશભાઈ અમને રોકી લીધા અને કીધું કે મારા ફળિયામાં બોર કરવાના નથી એમ, આવું કરીને ડાબધમકી અને મારા મારી પર ઉતરી આવ્યા અને ગારો બોલ્યા, મને બે તમાચ પણ મારી દીધા એણે અને ફાવે તેમ બોલ્યા, એમ તારે જે કરવું હોય તે કરી લેજો એમ, પણ બોર તે નીચ કરવા દેમ, આવી રીતના મને ડાબધમકી આપી. વાલિયાની તક્ષશિલા નર્સિંગ કોલેજ દ્વારા મતદાન જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો હતો. દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત બાદ ગુજરાત સહિત દેશમાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ સાથે સ્વીપ પ્રવૃત્તિઓ અંતર્ગત મતદાન જાગૃતિ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ અને વાલિયા સ્વીપ ટીમના સંજય ચૌધરી, હિરેન દેહેણિયા તેમજ યોગેશ પટેલ દ્વારા વાલિયાની તક્ષશિલા નર્સિંગ કોલેજ અને રંગ મહિલા આર્ટ્સ કોલેજના છાત્રાલયની વિદ્યાર્થિનીઓને મતદાન અંગે જાગૃતિ ફેલાવવા મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. જ્યારે પ્રથમવાર મત આપવા જતી વિદ્યાર્થિનીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, સાથે મતદાન માટેની પ્રતિજ્ઞા લેવડાવી હતી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની પોલીસે ઝડપી પાડ્યો હતો. ગત તારીખ 6/7/2020 રોજ અંકલેશ્વરની વાલિયા ચોકડી સ્થિત રવિરાજ એપાર્ટમેન્ટ સામે આવેલ બાલાજી મસાલા એન્ડ ડ્રાયફ્રૂટની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલ કાજુ બદામ સહિતની વસ્તુઓ મળી કુલ 1.38 લાખના મુદ્દા માલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન જીઆઈડીસી પોલીસે રાજસ્થાનના સાગવાડા ખાતે રહેતો સુરેશ કાલુરામ ચૌધરીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના એક ગામની વિધવાની લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર નરાધમને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર તાલુકાના એક ગામમાં રહેતી 27 વર્ષીય વિધવાને ગામના જ વિમલ નાનું વસાવાએ ફોન કરી વારંવાર પરેશાન કરી સંબંધ રાખવા જણાવતો હતો. જો તું નહીં આવે તો હું મરી જઈશ તેમ કહેતા વિધવા તેની પાસે જતા તેણે મહિલાને તું સંબંધ નહીં રાખી તો તારા બાળકોને મારી નાખીશ તેવી ધમકી આપી. વિધવાને ગત તારીખ 27/2/2024 રોજ રાતે 2:30 કલાકે વિમલ વસાવા હાઈવે ઉપર લઈ ગયા હતા, જ્યાંથી બસમાં બેસાડી સુરત ખાતે લઈ ગયા હતા, જ્યાં અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ વિમલ વસાવા ભાઈ સાથે મહિલાને તેના ગામમાં પરત લાવી તેની સાથે નહીં રાખવાનું કહેતા મહિલાએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે 376 હેઠળની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી નવા છાપરા ગામના વડફળિયામાં રહેતો વિમલ નાનું વસાવાને ઝડપી પાડ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. આજે ચૈત્ર સુદ એકમ ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, જ્યારે ગુડી પડવાના પર્વની પણ ઉજવણી કરાઈ. ભરૂચમાં વસતા દાઉદી બોહરા સમાજ દ્વારા રમઝાન ઈદના પર્વની ઉજવણી, એકમેકને ઈદના પર્વની શુભકામના પાઠવાઈ. ભરૂચ બેઠક પર આદિવાસી મતોનું ત્રિભાજન, ભારતીય આદિવાસી પાર્ટીમાંથી દિલીપ વસાવા ચૂંટણી લડશે. આદિવાસી પટ્ટી ઉપર 3 પક્ષોના વસાવા ઉમેદવારો વચ્ચે જામશે રસાકસી. લોકસભાની ચૂંટણીને લઈને નર્મદા જિલ્લાના 4,655 વ્યક્તિ સામે અટકાયતી પગલાં, જિલ્લામાં 276 હથિયારો તેના પરવાનેદારો પાસેથી જમા લેવાયા. આંતરરાજ્ય અને આંતર જિલ્લાની 19 સરહદી ચેકપોસ્ટ કાર્યરત. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.